आ तरफ राजकोट में भक्तिनगर सर्कल नजीक एक सिटी बस में आग लागी। अगम्य कारणोंसर आग लागता ज फायर ब्रिगेड नो काफलो घटनास्थले पहुंच्यो अने आग ने काबू में लेवाना प्रयासों हाथ धर्या हता। भक्तिनगर सर्कल खाते राजकोट सिटी बस ने आग लागी हती। વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જે સિટી બસમાં આગ ફાટી નીકળી, શું છે વધુ જાણકારી? નરેન્દ્રસિંહ, આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી, પરંતુ 9:30 વાગ્યાનો આ બનાવ છે કે જ્યાં રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક અચાનક જ સિટી બસમાં આગ ફાટી નીકળી હતી। ડ્રાઈવર અને કન્ડક્ટરની સમય સૂચકતાના કારણે જેટલા પણ મુસાફરો સિટી બસમાં સવાર હતા એ તમામ મુસાફરોને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તાત્કાલિક જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। આ ફાયર બ્રિગેડના જવાનો છે તે 2 ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવી લીધો છે। જોકે હવે આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ છે તે કરવામાં આવી રહી છે। સદનસીબે ડ્રાઈવર અને કન્ડક્ટરની સમય સૂચકતાના કારણે એક મોટી દુર્ઘટના છે તે ટળી ગઈ છે। જી નરેન્દ્રસિંહ, આભાર મોહિત સમગ્ર જાણકારી બદલ। તો રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે અગમ્ય કારણોસર આ બસમાં આગ ફાટી નીકળી હતી। આપણે જણાવી દઈએ કે બસમાં આગ લાગવાની 2 ઘટના રાજ્યમાંથી સામે આવી છે। સુરતના હજીરા મોરા વિસ્તારમાં એક ખાનગી લક્ઝરી બસમાં કે જે પાર્ક થયેલી હતી તેમાં રાત્રના સમયે આગ ફાટી નીકળી હતી। તો બીજી તરફ રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં રાજકોટની સિટી બસ, જે કોર્પોરેશન સંચાલિત બસ સેવા છે, તેની બસને સવારે 9:30 વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળી હતી। બંને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બસમાં આગ લાગવાની જે ઘટના બની છે તેનાથી ક્યાંક ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો, ખાસ કરીને રાજકોટમાં, કારણ કે ચાલુ રસ્તામાં બસ ભડભડ કરીને સળગી ઉઠી હતી। જોકે તેમાં મુસાફરોનો આબાદ બચાવ થયો છે।